શું તમે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને બે સંખ્યાઓનો ગુસાહ કઈ રીતે શોધી શકાય તે જાણો છો જો તમે જાણો છો તો આપણે આ વિડિયોમાં જોઈશું કે તે શા માટે કામ કરે છે તમે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે જાણો છો પરંતુ તે કઈ રીતે કામ કરે છે તે જાણતા નથી યુક્લિડના ભાગ પ્રવિધિનો પ્રથમ પગલું શું છે નાની સંખ્યા એ મોટી સંખ્યાનો અવયવ છે કે નહીં તે ચકાસો જો તે હોય તો નાની સંખ્યા એ ગુસાઅત થશે જો તે ન હોય તો તમે આ નાની સંખ્યા અને મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગતા જે શેષ વધે તે બંનેનો ગુસ્સા શોધો અને જ્યાં સુધી એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ ન બને ત્યાં સુધી તે કરવાનું ચાલુ રાખો હવે આ બત્રીસ ને બત્રીસ ની લંબાઈની એક પટ્ટી તરીકે વિચારો મેં તેને આ રીતે વિચાર્યું કારણ કે હું સંખ્યાને સંખ્યા રેખા પર ધારું છું તે શૂન્ય થી બત્રીસ થશે હવે તેના અવયવો કયા થશે જો બત્રીસ એક પટ્ટી તરીકે હોય તો તેના અવયવો વિચારી શકાય આ પટ્ટીને તોડ્યા વગર કોઈ પણ અવયવ થશે જો હું બે લઉં બે કોઈ સંખ્યા ગુણ્યા બે બરાબર બત્રીસ થશે તે તેનાથી વધારે કે ઓછું થશે નહીં તે સોળ વખત બે થશે જો હું ચાર લઉં તો તે આઠ ઈંટ થશે આ સંખ્યાને બનાવવા માટે ઈંટ તરીકે હું તેને વિચારું છું એક એ સૌથી નાની ઈંટ થશે બત્રીસ બનાવવા માટે તમને 1 ના કદની બત્રીસ ઈંટ જોઈશે અને સૌથી મોટી ઈંટ કઈ થાય જેનો ઉપયોગ તમે કરી શકો અથવા 32 નો સૌથી મોટો અવયવ કયો થશે તે બત્રીસ પોતે જ થશે તમે 32 ના કદની એક મોટી ઈંટ લઈ શકો કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવ તે સંખ્યા પોતે જ થાય હવે આપણે તે જ પ્રમાણે બારની ની એક પટ્ટી લઈએ બારના દરેક અવયવોને બનાવવા માટે તમે તરીકે લઈ શકો સૌથી નાની અથવા સૌથી નાનો અવયવ છે બાર ના કદ ની એક મોટી ઈટ લઈ શકાય બાર એ બારનો સૌથી મોટો અવયવ છે હવે આ બંને ને બનાવવા માટે સૌથી મોટી ઈંટ કઈ વાપરી શકાય અથવા એવો કયો અવયવ છે જે બંને માં સામાન્ય છે બત્રીસના ના કેટલાક અવયવ છે અને બારના ના પણ કેટલાક અવયવ છે પરંતુ તેમાંથી સૌથી મોટો કયો છે જો તમે અનુમાન લગાવો તો તે ઈંટ થશે બત્રીસ ને સમાવી શકે તેવી સૌથી મોટી ઈંટ બત્રીસ છે બાર કરતા મોટું કઈ પણ બાર ને સમાવી ન શકે તેથી સૌથી મોટી ઈંટ બાર કે તેથી નાની જ હશે માટે આપણે બાર થી શરૂઆત કરીએ જો આપણે બાર લઈએ તો શું તે ચોક્કસ બત્રીસ ને સમાવશે જો તે હોય તો બાર એ સૌથી મોટી ઈંટ થશે અથવા બાર એ આ બંને સંખ્યાનો ગુસ્સા થશે તમે અહીં બત્રીસ ને બાર વડે ભાગી શકાય કે નહીં તે જ ચકાસી રહ્યા છો આપણે તેને આકૃતિની મદદથી સમજીએ આપણે આ બાર ના કદ એક ઈંટ લઈએ અને તેને કોપી કરીને પેસ્ટ કરીએ અને પછી તેને અહીં મૂકીએ અને જોઈએ કે તેને બત્રીસમાં સમાવી શકાય છે કે નહીં તેને ફરીથી મૂકીએ આ પ્રમાણે તમે હવે જોઈ શકો કે જો આપણે તેને ફરીથી લઈએ તો તેને અહીં સમાવી શકાય નહીં હજુ એકવાર બાર લઈએ તો તે છત્રીસ થશે પરંતુ આપણી પાસે અહીં બત્રીસ જ છે માટે તેની જરૂર નથી આમ બાર એ સૌથી મોટી ઈંટ નથી અહીં આ ખાલી જગ્યા તમે જોઈ શકો બાર કરતા નાનું કંઈક હોઈ શકે કારણ કે બાર કરતા મોટી સંખ્યા શક્ય જ નથી હવે આ ખાલી જગ્યા શું છે તે બત્રીસ ઓછા બાર ગુણ્યા બે છે અને તે આઠ થશે બત્રીસ ઓછા ચોવીસ બરાબર આઠ થશે હવે તમે બત્રીસ અને બાર ને સમાવી શકે તેવી ઈંટ શોધી શકો તે કરવા માટે તમે બાર ને સમાવી શકે તેવી ઈંટ શોધી શકો જે આઠ ને પણ સમાવે તેના માટે પૂરતું છે શા માટે જો તમે ચોક્કસ બાર ને સમાવી શકો તો તમે એક બાર ને સમાવી શકો તમે બે બાર ને ત્રણ બાર ને ચાર બાર ને પણ સમાવી શકો તે કોઈ પણ બાર હોય શકે જો તે એક સંપૂર્ણ બાર ને સમાવી શકે તો તે બધા જ બાર ને સંપૂર્ણ રીતે સમાવી શકે જે કદ ની ઈટ તમે વાપરી છે તે અહીં પૂરી થઈ જશે અને તમારી પાસે આ આઠ ને સમાવવાનો પ્રશ્ન જ બાકી રહે હવે જો તમે એવી ઈંટ શોધો જે આ આઠ ને સંપૂર્ણ સમાવી શકે અને તમારી પાસે આ તો છે જ તે બાર ને સમાવતું હોવું જોઈએ આ બંને બાર અને બત્રીસ ને સમાવવા માટે પૂરતા છે તે બાર કરતાં નાનું હોવું જોઈએ તે નવ શા માટે ન હોઈ શકે નવ એ બાર ને ન જ સમાવે પરંતુ તે તમે ધારી શકો જવાબ નવ હોઈ શકે ધારો કે કોઈ સંખ્યા એક્સ જો તે એક બાર ને સમાવે તો તે બધા જ બાર ને સમાવી શકે તમે કોઈ પણ સંખ્યાનો ઉપયોગ કરો તે આઠ ને સંપૂર્ણ રીતે સમાવી શકતી હોવી જોઈએ તે સંખ્યા આઠ થી વધારે ન હોવી જોઈએ તે આઠ કે તેથી નાની જ હોવી જોઈએ તેથી તમારો પ્રશ્ન બાર અને આઠ ને સમાવતી સૌથી મોટી ઈંટ શોધવાનો છે તે બાર અને બત્રીસ ને સમાવવા પૂરતી છે હવે આપણે ફરીથી શરૂઆત કરીએ આઠ અને બાર ને સમાવતી સૌથી મોટી ઈંટ કઈ છે આ યુક્લિડની ભાગ પ્રવિધિનો મુખ્ય ભાગ છે જેમાં તમે બાર અને બત્રીસ નો ગુસ્સા શોધવાના પ્રશ્નને બાર અને આઠ નો ગુસ્સા શોધવાના પ્રશ્નમાં ફેરવી શકો જો તમે મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગો તો નાની સંખ્યા અને આ શેષ આ ભાગ કારણ કે કેટલી ઈંટ સમાઈ શકે તે શોધવું એ ખરેખર ભાગાકાર જ છે જો તમે બત્રીસ ને બાર વડે ભાગો તો ભાગફળ બે મળે તમે બાર ને બે વખત મૂકો છો અને શેષ આઠ મળે હવે આપણે આ સમાન બાબત અહીં કરીએ બાર ને આઠ વડે ભાગી શકાય કે નહીં તે ચકાસીએ અને તેને આ પર મૂકીએ કંઈક આ પ્રમાણે આઠ એ સંપૂર્ણપણે બંધ બેસે નહીં ત્યાં થોડી જગ્યા બાકી રહે અને આ જગ્યા એ ચાર છે બાર ઓછા આઠ બરાબર ચાર થશે ફરીથી તેજ દલીલ કરીએ જ્યારે તમે 12 ને 8 વડે ભાગો તમે બાર અને 8 ને સમાવવા માંગો તો તે બાર અને આ જગ્યાને સમાવવા માટે પૂરતા છે 8 ને સમાવવા જે ઈંટનો ઉપયોગ કરો તે જ ઈંટ 4 ને સમાવી શકે તેવી હોવી જોઈએ તે ઈંટ ચાર કરતા વધુ હોવી જોઈએ નહીં તે ચાર કે તેના કરતા ઓછી હોવી જોઈએ તે કોઈ પણ સંખ્યા હોય તે આ ભાગને સ્વતંત્ર રીતે સમાવી શકે તેવી હોવી જોઈએ હવે એવી સૌથી મોટી ઈંટ શોધીએ જે આઠ અને ચાર ને સમાવી શકે આપણે અહીં ચાર લઈએ અને આ આઠ અને ચાર નો ગુસ્સા શોધીએ હું અહીં ચાર ને બે વખત મૂકીશ આ પ્રમાણે તો તે સંપૂર્ણપણે બંધ બેસી જશે અહીં કોઈ જગ્યા બાકી ન રહે ચાર એ સૌથી મોટી ઈંટ છે જેનો ઉપયોગ કરી શકાય તેથી ચાર અને આઠ ને સમાવવા માટે ચાર નો ઉપયોગ કરી શકાય માટે આઠ અને ચાર ને સમાવવા સૌથી મોટી ઈંટ તરીકે ચારનો ઉપયોગ કરી શકાય તમે અહીં આઠ બનાવી શકો તો અહીં આઠ અને ચાર પણ બનાવી શકો એટલે કે તમે અહીં આ બાર બનાવી શકો તો તમે આ બાર અને આ બાર પણ બનાવી શકો કંઈક આ રીતે ચાર ને ત્રણ વખત મૂકવાથી બાર બનશે જે કંઈક આ રીતે આવશે આ પ્રમાણે અને તમે આ આઠ તો બનાવી જ શકો આમ ચાર એ સૌથી મોટી ઈંટ છે ચાર ની ત્રણ ઈંટ બાર બનાવે અને ચાર ની આઠ ઈંટ બત્રીસ બનાવે ચાર કરતાં મોટી કોઈ પણ ઈંટ આ ન કરી શકે બત્રીસ અને બાર વચ્ચે સૌથી મોટી સામાન્ય ઈંટ અથવા સામાન્ય અવયવ ચાર છે ચાર થી નાનું કંઈક તે કરી શકે પણ ચાર થી મોટું